आधुनिक युगना बाळको मैदानमां रमाती रमतो लगभग भूली चूक्या छे। त्यारे तेमने मैदान तरफ पाछा वाळवा शाळाओ प्रयत्न करी रही छे, जेना भागरूपे हिमालय इंग्लिश मीडियम स्कूल खाते वार्षिक रमतोत्सवनुं आयोजन करवामां आव्युं हतुं। आधुनिक युगमां टेक्नोलॉजीनी हरणफाड़ वच्चे बाळकोने मोबाइल अने कम्प्यूटर गेमनुं घेरुं लाग्युं छे, जेना कारणे बाळकोनो शारीरिक विकास रुंधाई रह्यो छे। मैदानथी अड़गा थयेला बाळकोने फरी मैदान तरफ दौरी जवा हिमालय स्कूल द्वारा वार्षिक रमतोत्सवनुं आयोजन करवामां आव्युं छे, जेमां विसराती जती मैदानी रमतो एटले के लंगड़ी, कबड्डी, खो खो, कोथराकूद, लींबू चमचीनो समावेश करायो छे। શિયાળા દરમિયાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત અને તેમજ મેદાનમાં રમતો રમી ચપળ બને તે હેતુ આયોજિત આ રમતોત્સવમાં શાળાના બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। नमस्कार, अमारी शाला हेमल इंग्लिश प्राइमरी तथा मॉडर्न इंग्लिश सेकेंडरी स्कूल में स्पोर्ट्स वीकनुं आयोजन थयुं छे अने एमां छेल्ला 15 वर्षथी आपणे त्यां स्पोर्ट्स सेलिब्रेट थाय छे, पण छेल्ला 3 वर्षथी जे कोविडना लीधे स्पोर्ट्स अटकेला हता ते आ वर्षे ફરીથી કરવામાં આવ્યા, તો છોકરાઓમાં એટલો ઉત્સાહ દેખાય છે, બાળકો એકદમ ખુલ્લા મને રમે છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ એ લોકોએ કરી છે, વિવિધ સ્પોર્ટ્સમાં એ લોકોએ ભાગ લીધા છે। અત્યારે તો ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટને એ છે, પણ પછી 2-3 દિવસમાં ગ્રુપ ઇવેન્ટ્સ પણ એ લોકોની ચાલુ થશે, જેમ કે હોકી, વોલીબોલ છે, કબડ્ડી છે ને ક્રિકેટ ગેમ પણ એ લોકો રમવાના છે। એ લોકો બહુ એક્સાઇટેડ છે આ બધી ગેમ્સ રમવાને। હાલમાં તમે જોઈ શકો છો કે આજે ટ્રાયલેક અને લેમન એન્ડ સ્પૂનની ઇવેન્ટ આજે મોર્નિંગમાં થઈ છે, એ સિવાય રનિંગ રેસ પણ એ લોકોને થઈ છે, 1 મિનિટ ગેમ પણ એ લોકો રમશે, બુક બેલેન્સિંગ કર્યું છે અને ખૂબ જ ઉત્સાહપૂર્ણ બાળકો ભાગ લઈ રહેલા છે। સ્પોર્ટ્સ તો એક લાઈફનું ઇમ્પોર્ટન્ટ છે, ઇવેન્ટ છે જે એ લોકોએ સ્કૂલ લાઈફમાં એન્જોય કરવું જ જોઈએ અને એ લોકો કરી રહ્યા છે, માટે ટીચર્સો પણ ઘણા એક્સાઇટેડ છે એ લોકોને રમાડવા માટે। બીકોઝ આટલા 3 વર્ષથી જે ગેમ્સ અટકેલી હતી એ ગેમ્સનો એ લોકો ફૂલ એન્જોયમેન્ટથી બધા પ્લે કરી રહ્યા છે। થેન્ક યુ સો મચ, ન્યૂઝ નવસારી।